વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર. હરણી બોટ દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી. સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી. કાર્યવાહીના આદેશ બાદ વધુ એક સોગંદનામું. પીડિતોના વકીલને કોટિયા મેસર્સ સ્કૂલને પક્ષકાર બનાવવાની માંગ કરવામાં આવી. 12 બાળકો 2 શિક્ષકોના મોત મામલે હાઈકોર્ટ પાસે પીડિતોની માંગ. હજુ સુધી કોટિયા પ્રોજેક્ટ સનરાઇઝ સ્કૂલોને નથી પક્ષકાર બનાવાયા. મેસર્સ કોટિયા પ્રોજેક્ટ દ્વારા બોટનું સંચાલન અને સનરાઇઝ સ્કૂલ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલ અને બોટ સંચાલકો પાસેથી યોગ્ય વળતર અંગે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. બાળકોની તમામ જવાબદારી શિક્ષકો અને સંચાલકોની હોવાની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. જે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ હતા, જે આ તળાવની અંદર સમગ્ર વસ્તુ સાચવતા હતા, જેમને આ ટેન્ડર બીડ કરીને ટેન્ડર આપવામાં આવ્યું હતું, આ બંને વ્યક્તિને ક્યારે પણ આ પીઆઈએલની અંદર પાર્ટી તરીકે ઉમેરવામાં આવ્યા નથી, અમને સાંભળવામાં આવ્યા નથી. પીડિત પરિવારો દ્વારા એક સિવિલ એપ્લિકેશન ફાઇલ કરીને એવી માંગ કરવામાં આવી છે કે આ બંને લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવે. કારણ કે રિપોર્ટ પ્રમાણે, કાગળિયાઓ પ્રમાણે, તપાસ પ્રમાણે એવું બહાર આવ્યું છે કે તમારી પાસે ક્યારે પણ આ તળાવની અંદર સ્પીડ બોટ ચલાવવાની પરવાનગી હતી નહીં. તમે ફક્ત પેડલ બોટ ચલાવવા માટે જ કાર્યરત હતા, તે છતાં પણ તમે સ્પીડ બોટ ચલાવતા હતા. તદઉપરાંત ઘણી બધી બાબત એવી પણ બહાર આવી છે કે તમારી પાસે ઈઓઆઈ એટલે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ પણ હતું નહીં, તે છતાં પણ ટેન્ડર બીડ કરીને તમને સોંપવામાં આવ્યું કઈ રીતના. એટલે આ તમામ વસ્તુના ખુલાસા થયા છે. અમારી એવી માંગ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ આ બંને વ્યક્તિઓને નોટિસ ઇસ્યુ કરશે અને નોટિસ ઇસ્યુ કરીને એમને કોર્ટમાં બોલાવવામાં આવશે, એમનો પક્ષ પણ સાંભળવામાં આવશે, પછી આ તમામ મામલે નિર્ણય લેવામાં આવશે.